સલાબતપુરામાં પારિવારિક ઝગડો મહોલ્લામાં આવતા પચીસથી વધુના ટોળાનો હુમલો કરવામાં આવતા બે ભાઈઓ સહિત સગર્ભાને ઈજા પહોંચી હતી રાત્રિના સમયે થયેલા ઝઘડામાં લોકો પર હુમલો કરીને વાહનોમાં હુમલાખોરોએ તોડફોડ કરી હતી જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સુરતના સલાબતપુરાના મિલનનગરમાં બુધવારની રાત્રે પચીસથી વધુના ટોળાએ બે ભાઈઓ અને સગર્ભા પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું પારિવારિક ઝગડો રોડ પર આવી જતા ઉશ્કેરાયેલા શની નામના ઈસમે ટોળાને બોલાવી સાસરિયાના જ માર માર્યો હોવાના ઈજાગ્રસ્તે જણાવ્યું છે હાલ બે ભાઈઓ અને સગર્ભાને સિવિલમાં દાખલ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્તના ભાઈએ જણાવ્યું હતું કે રાત્રે ભોજન કરી ભાઈ અને તેના મિત્રો જીશાનના ઘરે બહાર બેઠા હતા ત્યારે અચાનક સામેના મોહલ્લામાં ચાલતો ઝઘડો રોડ ઉપર આવી ગયો હતો જેને લઈ મોહનો જમાય શનિ ત્યાં બેઠેલા ઈસમો સાથે ઝઘડો શરૂ કરવા લાગ્યો હતો બાદમાં ઉભો રહે તને બતાવ છું કહી ચાલ્યો ગયો હતો થોડી જ વારમાં શનિ પચીસ જેટલા લોકોના ટોળા સાથે પરત આવ્યો હતો ને સીધો તૂટી પડ્યો હતો વેંકટેશ્વર જીશાનને માર મારતા જીશાનની સગર્ભા પત્ની રિઝવાના બચાવવા આવી હતી જેને લાત મારતા તેની હાલત બગડી ગઈ હતી તાત્કાલિક ત્રણેયને સારવાર માટે સિવિલ લઈ આવતા દાખલ કરી દેવાયા હતા સગર્ભા રિઝવાનાને ત્રીસ અઠવાડિયાનો ગર્ભ છે હુમલા કરનારાએ વાહનોની પણ તોડફોડ કરી હોવાનું ગણેશ બેલાએ વધુમાં ઉમેર્યું હતું હાલ સમગ્ર મુદ્દે સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી છે